નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું જ્ઞાન ઝલકમાં. આજે વાત કરવી છે સર્વ શિક્ષા અભિયાનમાં કેજીબીવી અંતર્ગત જે વિવિધ ભરતીઓ આવેલી છે એના વિશે. મિત્રો, હું પહોંચી ગઈ છું અત્યારે hsa.gujarat.org ની વેબસાઇટ ઉપર. ત્યાં જઈને હું રિક્વાયરમેન્ટ પોર્ટલ ઉપર જઈશ એટલે તમને જોવા મળશે કંઈક આ મુજબનું પેજ. હવે આ મુજબના પેજની અંદર 4 સોપાનો છે, યાદ રાખજો. રજિસ્ટર યોર સેલ્ફ, વેરીફાય એન્ડ લોગિન, એપ્લાય ફોર જોબ એપ્લિકેશન ને સબમિટ એપ્લિકેશન. હાલમાં ચાલી રહેલી ભરતીઓના સમકક્ષ વાત છે કરવાની છે. મિત્રો, કેજીબીવીનું જે આ જે નોટિફિકેશન આપ જોઈ શકો છો, એ નોટિફિકેશન અંતર્ગત ફ્રેન્ડ્સ હવે આપણે વાત કરવી છે નોટિફિકેશનની. તો જઈએ નોટિફિકેશન ઉપર. તો નોટિફિકેશન મેં ઓલરેડી અહીંયા ડાઉનલોડ કરીને તમારી સમક્ષ મૂકી દીધેલું છે. અને આ અગાઉ મેં આ જે જાહેરાત તમે અત્યારે જોઈ શકો છો, ફક્ત મહિલા ઉમેદવારો માટે જ ભરતી છે. વોર્ડન કમ હેડ ટીચર નિવાસી અને આસિસ્ટન્ટ વોર્ડન નિવાસી, પૂર્ણ સમયના શિક્ષક તેમજ હિસાબની બિન નિવાસી, આવી અલગ અલગ વેકેન્સીઓ મિત્રો આવેલી છે. એટલે 8500થી શરૂ કરીને 25000 સુધીનું પગાર ધોરણ તમને મળવાપાત્ર થાય છે. મિત્રો, એ માટેની એપ્લાય કરવાની શરૂઆત છે થઈ ચૂકી છે અને 18/5/2022 છેલ્લી તારીખ છે. અલગ અલગ જગ્યાઓના વિષયમાં હું વાત કરું મિત્રો, તો આપ જે રીતે જોઈ શકો છો એ રીતે અહીંયા જે વેકેન્સી છે એ આપની નજર સમક્ષ મૂકી રહી છું. તો આપ જોઈ શકો છો કે નિવાસી હેડ ટીચર છે એની 46 જગ્યાઓ છે, આસિસ્ટન્ટ વોર્ડન નિવાસીની 129, ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન અંગ્રેજી અને ભાષાની KGBV ટાઈપ 1, 2 અને 3ની અંદર 59 જગ્યાઓ છે, જ્યારે ક્લાર્કની પણ મિત્રો 74 વેકેન્સી આવેલી છે. અને આ જગ્યાઓની અંદર ફેરફાર છે થઈ શકે એમ છે, વધઘટ છે, ઇચ્છનીય છે. મિત્રો, ત્યાંથી વાત કરીએ તો હવે ઓનલાઈન જે ધોરણ સંબંધિત મારે ચર્ચા કરવાની છે ખાસ આ વિડીયોની અંદર, કારણ કે મારે તલસ્પર્શી વિગતો તમારી સમક્ષ મૂકવી છે. તો એની માટે ચોક્કસથી યાદ રાખજો કે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય Type 1 અંતર્ગત પ્રસ્તુત ભરતી છે. અને આ જે વેકેન્સી છે એના સંદર્ભમાં જો હું વાત કરું તો આપને ખ્યાલ આવશે કે જે વેકેન્સી લાગુ પડી રહી છે એની અંદર ધોરણ 9-12 Type 1ની અંદર આવશે 6-8, Type 2ની અંદર આવશે 6-10, Type 3ની અંદર આવશે 6-12. આગળ આપણે જોયું તો એની અંદર સુધારો છે, યાદ રાખજો કયાથી કયા ધોરણ. Type 3ની અંદર 6-12, Type 4ની અંદર 9-12. KGBV યોજના છે એની અંદર ખાલી જગ્યાઓ જે પડેલી છે એની આધારે તમને અહીંયા કેટલા માસ, તો યાદ રાખજો 11 માસ કરાર આધારિત વેકેન્સી છે, તદ્દન હંગામી ધોરણે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર. ત્યાંથી વાત કરીએ મિત્રો તો આપણે અરજી છે ફક્ત મહિલા ઉમેદવારોની જ છે. વય મર્યાદા એપ્રોક્સ 40-42 વર્ષ સુધીની રહેશે. અલગ અલગ વય મર્યાદાઓ અલગ અલગ કાસ્ટ મુજબની હશે. ઓનલાઈન અરજી છે 7/5 શરૂ, એટલે અત્યારે શરૂ છે. આપણે SSA ગુજરાતના જે પોર્ટલ ઉપર જવાનું રહેશે આપણે. ત્યાર પછી મિત્રો હું વાત કરું તો તમને ખ્યાલ આવશે કે આ જે વેકેન્સી છે એની અંતર્ગત 5 વાગ્યા સુધી 18/5/2022 સુધી છેલ્લી તારીખ છે. હવે મિત્રો, ઓનલાઈન અરજી છે માત્ર કરવાની છે. ઓનલાઈન અરજી માટે જો તમે 1થી વધારે જગ્યા માટે ક્વોલિફાય છો તો તમારે 1થી વધુ જગ્યા માટે છે તમારે એપ્લિકેશન આપવાની રહેશે. મેં જેમ કીધું એમ વય મર્યાદા ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ મુજબ 45 વર્ષની રાખવામાં આવેલી છે. અને એ ઉપરાંત અહીંયા લાયકાતને ધોરણની વાત કરું તો 1, 2, 3, 4 KV 1 માટે, KGBV માટે, હેડ ટીચર નિવાસી માટે તમારી પાસે સ્નાતકમાં 45% અને અનુસ્નાતક BEDની લાયકાત હોવી ફરજિયાત છે. અહીંયા કોઈ પણ પ્રકારનો તમને TET કે TAT માગવામાં આવેલા નથી. KGBVમાં કામ કરતા શૈક્ષણિક સ્ટાફનો ફરજિયાત 3 વર્ષનો સવેતન અનુભવ ધરાવતા હોવા જોઈએ. માત્ર કયા કેન્ડિડેટ અહીંયા અરજી કરી શકશે, તો પહેલાં KGBVની અંદર જેમણે જોબ કરેલી છે એવા, સ્નાતક અનુસ્નાતક BEd પછીનો અનુભવ માન્ય ગણાશે. અને જો કોઈ અન્ય નિવાસી શાળાની અંદર તમે કામગીરી કરેલી છે તો પણ તમે અહીંયા એપ્લાય કરી શકો છો. માસિક મહેનતાણું તમને 25000 મળશે. આસિસ્ટન્ટ વોર્ડન નિવાસી અંતર્ગત વાત કરું તો Type 1, 2, 3 અને 4 જે આપણે વાત કરી 6-12, 9-12, તો એ રીતે અલગ અલગ ટાઈપ્સ છે આપણા. એ મુજબ 1 વર્ષનો સવેતન અનુભવ હોય તો તમે અહીંયા એપ્લાય કરી શકો છો.
ફક્ત મહિલા ઉમેદવાર માન્ય યુનિવર્સિટીમાં 45% કે તેથી વધુ ટકા હોવા જોઈએ. અહીંયા પણ તમને કોઈ પણ પ્રકારનો ટેટ ટાટનો એક્સપિરિયન્સ માંગવામાં આવેલો નથી. ત્યાર પછી પૂર્ણ સમયનાની વાત કરીએ તો ગણિત, આંકડાશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર, રસાયણ, જીવવિજ્ઞાન, વનસ્પતિશાસ્ત્ર આ તમામ પરીક્ષા મુખ્ય વિષયો સાથે 45% સાથે બીએડ પાસ કરેલા હોય અને ટેટ ટુ પાસ હોય તો તેવા મિત્રો માટે માસિક મહેનતાણું 20,000 રહેશે. પૂર્ણ સમયના શિક્ષક, સામાજિક વિજ્ઞાન, નિવાસી, કેજી બીવી ટાઈપ 1, 2 અને 3 અંતર્ગત જરૂરી લાયકાત ધરાવતા મિત્રોએ અહીંયા એપ્લાય કરવાનું રહેશે. ટેટ ટુ ફરજિયાત પાસ કરેલી હોવી જોઈએ અને 20,000 એમને પણ મહેનતાણું મળશે. તો આપ ઇતિહાસ, ભૂગોળ, નાગરિકશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, ઇકોનોમિક્સ, સમાજશાસ્ત્ર કે મનોવિજ્ઞાનમાં છો તો તમે અહીંયા એપ્લાય કરી શકો છો પૂર્ણ સમયના શિક્ષક તરીકે. એ સિવાય મિત્રો ભાષાની અંદર વાત કરીએ તો સૂચિત ગુજરાતી, હિન્દી અને સંસ્કૃત ભાષામાં બીએ કરેલું હોય, અંગ્રેજી માટે અલગ જ જગ્યાઓ હોય છે એટલે એ જ રીતે અંગ્રેજીમાં પણ લાગુ પડશે. હિસાબ નિશ માટે મિત્રો સ્નાતક કક્ષાએ માત્ર 45% હોવા જોઈએ, સાથે બીકોમ બીબીએ મુખ્ય વિષય એકાઉન્ટન્સી હોવું જોઈએ અને ટેલીનો કોર્સ છે એ કરેલો હોય તો તમે 8,500 ફિક્સ મહેનતાણું મળશે. હવે યાદ રાખજો કે ગુણાંકન પદ્ધતિ કઈ રીતની છે. તો પ્રથમ હોડનકમ હેડ ટીચર માટે સ્નાતકમાં મેળવેલ ગુણના 50%, અનુસ્નાતકમાં મેળવેલ ગુણના 15%, બીએડના 25% અને અનુભવના પ્રત્યેક વર્ષનો 1 ગુણ છે તમને મળવાપાત્ર રહેશે. સ્નાતકમાં આપણે વાત કરીએ આસિસ્ટન્ટ હોર્ડન નિવાસીની, તો આસિસ્ટન્ટ હોર્ડન નિવાસીની અંતર્ગત સ્નાતકમાં મેળવેલ ગુણના 50%, અનુસ્નાતકમાં મેળવેલ ગુણના 15%, બીએડમાં મેળવેલ ગુણના 25% અને અનુભવ છે પ્રત્યેક વર્ષનો 1 ગુણ પ્રમાણે ગણશે એમ કુલ 10% ગણાશે. મિત્રો પૂર્ણ સમયના શિક્ષક માટે ટેટ ટાટમાં મેળવેલા 50% મળે છે, બીએડમાં મેળવેલા ગુણના 25%, એમએસસી કરેલા હોય તો 5% અને બીએસસી કરેલા હોય તો 20%. ત્યાર પછી મિત્રો પૂર્ણ સમયના સામાજિક વિજ્ઞાન શિક્ષકની વાત કરું તો સિમિલર એજ માધ્યમ છે, ભાષાનું પણ એજ છે એટલે વધારે વિડીયો લાંબો નહીં કરું. અને પછી હવે જોઈએ તો કોમ્પ્યુટર અંગેનું નોલેજ હોવું ફરજિયાત છે. તો તમે બીઓયુ કે કોઈ પણ જગ્યાએ સીસીસીનો કોર્સ કરેલો હશે તો તમારે SRT જોડવાનું રહેશે. કોઈ પણ ઉમેદવારનો અનુભવ માંગે જરૂરી શૈક્ષણિક લાયકાત પૂર્ણ થયા પછીનો જ ગણાશે એટલે બીએડ પછીનો જ કેલ્ક્યુલેશનમાં ગણાશે. આ જાહેરાતમાં કોઈ પણ ફેરફાર કરવાનો હક દાવો છે સેક્ટર નંબર 17 સ્ટેટ પ્રોજેક્ટ કચેરી સમગ્ર શિક્ષા અભિયાનનો રહેશે. અરજી કર્યા બાદ ભરતી કે નિમણૂક અંગે ટેલિફોનિક અથવા પત્ર વ્યવહાર દ્વારા લાગવગ કે ભલામણની અરજી લેવામાં આવશે નહીં. બનાવટી ખોટા દસ્તાવેજોવાળી અરજીઓ રદ કરવામાં આવશે, યથાર્થ અથવા ખોટા. અને ખાસ કરીને આપણે જે ઇમ્પોર્ટન્ટ બાબત છે ને હવે એની વાત કરીએ તો મેરિટને બધું મુકાવવાનું છે ઓનલાઈન, તો એ જોતું રહેવાનું તમારે. જે તે જગ્યા માટે લાયકાત દર્શાવીને કન્ફર્મ કરેલ હશે ને તો જ માન્ય ગણાશે એટલે કન્ફર્મ અરજી કરવાનું બિલકુલ નહીં ભૂલતા. જો કન્ફર્મ નહીં કરો તો ત્યાં તમારી અરજી માન્ય થશે નહીં. ત્યાર પછી મિત્રો હું અહીંયા તમને એક ખાસ વિગતે જણાવી દઉં કે 11 માર્ચનો કરાર છે પણ ઘણી બધી વાર કરાર છે એ રિન્યૂ થતા રહેતા હોય છે એટલે એ પણ બિલકુલ ચિંતા નહીં કરતા. અને અહીંયા વિષયોની જે જગ્યા છે એની અન્વયે વિદ્યા સહાયકોની નિમણૂક કરવા બાબતના 27/4/2011 ઠરાવ ક્રમાંક PIR ને ગાંધીનગર પ્રમાણે રાખીને અગાઉની ભરતીમાં પરિપત્રને અનુસરી લાયકાત મેરિટની સૂચનાઓ જિલ્લાને પત્ર પણ કરવામાં આવેલો છે. એટલે યાદ રાખજો સબમિટ કરશું, કન્ફર્મ સબમિટ કર્યા બાદ એ સ્ક્રીન પર દર્શાવવામાં આવેલ એપ્લિકેશન નંબર તમારી પાસે રાખવાનો રહેશે. 200 KB તમારો ફોટો છે જોશે, જન્મ તારીખ, ઈમેલ ID, મોબાઈલ નંબર, પાસવર્ડ અને તાજેતરનો ફોટો, આટલી વસ્તુઓ છે તમારે જોડે રાખવાની છે. સ્કેનિંગની અંદર 200 KB એ માપ યાદ રાખજો, બરોબર છે. ત્યાર પછી મિત્રો ખાસ કરીને આપણે જે મહત્ત્વની બાબત છે એ છે અનુભવ સાથે સંકળાયેલી, બરોબર છે. હવે ઓનલાઈન ફોર્મ ભરવા અંગેની માર્ગદર્શિકાની અંદર વાત કરીએ તો ઘણા મિત્રોને માર્કશીટના ગુણનો સરવાળો કરીને એન્ટ્રી કરવાની રહેશે, ખાસ યાદ રાખજો. પછી જ્યારે સ્ક્રીન પર પ્લીઝ વેટ દર્શાવતો હોય ત્યારે કોઈ પણ પ્રકારની એન્ટ્રી નહીં કરવાની, માહિતી અપલોડ થતી હોય છે એટલા માટે. જે યુનિવર્સિટીના ગ્રેડ અનુસાર કુલ ગુણ ગણવાના છે એમને ઉમેદવારોએ આ પ્રમાણનું પ્રમાણપત્ર રજૂ ન કરી શકે તો ગ્રેડ પદ્ધતિમાં દર્શાવે ગ્રેડના રેન્જની લઘુત્તમ ટકાવારી મુજબની અરજીપત્રકમાં ભરવાના રહેશે. ઉમેદવારનું પૂરું નામ કઈ રીતના લખવાનું છે, અટક નામ, માતા પિતાનું નામ તમારી માર્કશીટ મુજબ એન્ટર કરવાનું છે.
યાદ રાખજો ફોન નંબર ઈમેલ આઈડી ડીડી ને યરની અંદર ભૂલ ના થાય બરાબર શૈક્ષણિક લાયકાતમાં ડ્રોપ ડાઉનમાંથી નીચેનામાંથી વિકલ્પ પસંદ કરવાનો રહેશે અને ડ્રોપ બોક્સની અંદર યુનિવર્સિટીનું નામ ઓર્ગેનાઇઝેશનનું નામ લખવાનું રહેશે એક્ઝામ શીટ નંબર પાસિંગ યર કુલ ગુણ મેળવેલ કુલ ગુણ એન્ટર કરવાના ટકા એની મેળાએ જ તમને અપલોડ થઈ જશે ત્યાર પછી અનુભવની બાબતમાં ઘણા બધા પ્રશ્નો હોય તો હવે યાદ રાખજો તમારા પહેલા અનુભવની શરૂઆત કરી આખરી અનુભવ સુધી ક્રમમાં જ એન્ટ્રી કરવાની છે દાખલા તરીકે તમે એક વિભાગ કંપની એકની અંદર 1 જાન્યુઆરી 1990 થી 30 મે 1995 સુધીનો અનુભવ હોય તો તમે ત્યાંથી લઈને ત્યાં સુધી પછી 95 થી પાછી તમે નવી કોઈ કંપની જૂન મહિનાથી જોઈન કરેલી છે તો એ અનુભવ દર્શાવવાનો રહેશે અને પછી સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે અત્યારે હાલ કોઈ આધાર પુરાવાઓ છે નથી માગવામાં આવેલા પરંતુ તમારી તમામ પ્રકારની જે ડિટેલ છે એ ડિટેલ તમને અહીંયા આજે વેબસાઇટ દર્શાવેલી છે નોંધી લેજો ખાસ ફોર્મ પણ અહીંથી જ ભરાશે hsagujarat.org ઉપરથી તો આ વસ્તુ છે ખાસ યાદ રાખજો ધ્યાને લેજો ઓકે ફ્રેન્ડ્સ